ಇಷ್ಟದೇವ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ, ಪ್ರಾತಸ್ಮರಣೀಯ ಸಂತೋ ಬಾಲ ಭಕ್ತಜನ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಕಶ್ಚಿತ್ ಸುಖೋ ಪ್ರದೇಶೋ ભગવાન સ્વામિનારાયણને જ્યારે વન વિચરણ પૂરું કરી લોજમાં જ્યારે આવ્યા ત્યારે મુક્તાન સ્વામી અટકાવી રાખ્યા હતા, હો કે કચ્છનો રસ્તો બહુ ખરાબ છે, જાશો નહીં. ભગવાન સ્વામિનારાયણને તો એ વાંધો નહોતો, કારણ કે વન વિચરણમાં એથી પણ વિકટ સમયો રસ્તાઓ વ્યતીત કર્યા હતા. પણ મહારાજ પોતે એમ કહે છે કે અમે ભગવાન રામાન સ્વામીના દર્શન પહેલાં અમે 9 મહિના સુધી મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા. એટલે મુખ્ય ભગવાનની આજ્ઞામાં રહેવાનું મહારાજે એકને સૂચવ્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગૂઢ સંકલ્પો કર્યા કે મંદિરો કરવા, આચાર્ય કરવા, સાધુ કરવા, શાસ્ત્રો રચવા, ત્યારે પ્રથમ અમદાવાદમાં મંદિર કર્યું, નરનારાયણ દેવ પધરાવ્યા. તે વખતે કચ્છના હરિભક્તો બધા ગંગારામલ, સુંદરજી સુતાર, હિરજી સુતાર, વાલજી સુતાર એ બધા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવાને માટે ગયા ને નરનારાયણ દેવની પ્રતિષ્ઠાને દર્શન કરીને પછી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ કચ્છથી અમારે આવવું તો વિકટનો સમય, કે તેથી રસ્તામાં વરણ આવ્યો. તે દિવસે સુરતબારીનો પુલ નહોતો. આપણા મોટા સંતો જ્યારે ગુજરાતમાં જવું હોય તો અહીંયાથી તુણાથી વાણમાં બેસતા અને પગપાળા નીકળતા, ક્યારેક ગાગોદરથી પગપાળા નીકળે ટિક્કરના રણમાં. આપણા મોટા સંતો વાત કરતા હતા કે એક વખત ચાલે જતા તદ્રુપ સ્વામી વાત કરતા હતા કે અમે નળીસામાં પાણી આવી ગયું, ખારું પાણી હો, અને એ ખારા પાણીમાં રાતોરાત અમે આગળ નીકળ્યા હતા. એવો વિકટ રસ્તો હતો. એટલે ભગવાન સ્વામિનારાયણ આ કચ્છના હરિભક્તોને માટે કચ્છ ભુજમાં આજે આપણે બેઠા છીએ, આ પ્રદેશમાં, આ સ્થળમાં નરનારાયણ દેવ પધરાવ્યા. એ નરનારાયણ દેવની મૂર્તિ પ્રથમ જ્યારે ભગવાન સ્વામિનારાયણે વાસુદેવ નારાયણની મૂર્તિ સ્થાપના કરી હતી ગઢડામાં, એ મૂર્તિ જ્યારે ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ પ્રતિષ્ઠા કરતા હતા ત્યારે એક મૂર્તિ ખંડિત થઈ ગઈ. પછી તાત્કાલિક જીવબા લાડુબાને કાગળ લખી અને તેને સાથે અહીંયા કને બોલાવ્યા, અને એ મૂર્તિ જીવબા લાડુબા પણ જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે અહીંયા કને કચ્છમાં આવ્યા હતા. અને એ વાસુદેવ નારાયણની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે કચ્છના ઉદ્ધારને માટે પધરાવ્યા. હો ભક્તજનો, બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ તપસ્યા તો કરે છે, પણ કચ્છના ઉદ્ધારને માટે ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા પછી નરનારાયણ દેવ કોળ જોઈ છે, કોળ તમે મઠ, મઠ નહીં જોયા, પાપડ બનાવે ને પાપડે મઠ, એના રોટલા, એની દાળ અને નાગલીના રોટલા. નાગલી નામનું તમને ધન જોયું નહીં હોય, કચ્છમાં નાગલી થતી, નાગલીના રોટલા અને આ મઠની દાળ. ભગવાન નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં તપસ્યા કરે છે, પણ કચ્છના ઉદ્ધારને માટે કચ્છમાં રહીને 100 વર્ષ સુધી એ નાગલીના રોટલા અને દાળ જમ્યા, અને પછી એનું ફળ કચ્છના હરિભક્તોને હવે આપ્યું છે. હો આટલા દિવસો તો કચ્છના હરિભક્તો બહુ દુઃખી હતા, પણ ભગવાન નરનારાયણ દેવને તપસ્યા કરી અને એ કચ્છના હરિભક્તોને ફળ આપ્યું. એ ભગવાન સ્વામિનારાયણે આ નરનારાયણ દેવનો કચ્છના ઉદ્ધારને માટે પધરાવ્યા. એ નરનારાયણ દેવના દર્શન કરવાને માટે તમે આવ્યા છો, અને તમારા મોટા ભાગ્ય છે કે આવા વિકટ સમયમાં, આવા ઉનાળામાં પણ તમે આવી અને ઘનશ્યામારાયણનો પાઠોત્સવ કર્યો. પ્રગટ નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા, નરનારાયણ દેવ વાસુદેવ નારાયણની મૂર્તિ એના તમે દર્શન કરો છો, તમારા મોટા ભાગ્ય છે. ઘનશ્યામ મહારાજ તો આખા સંપ્રદાયમાં ન મળે એવા એ ઘનશ્યામ મહારાજ દિવ્ય મૂર્તિ છે. આપણા તમે આગળ ઊભા હો તો જાણે દર્શન કર્યા જ કરીએ એવા ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ, તેના તમે દર્શન કરે તમારા મોટા ભાગ્ય છે. અને વધારે ને વધારે સુખી રહે એવી અમે નરનારાયણ દેવની પાસે પ્રાર્થના કરી અને વિરમોચું. સહજાનંદ સ્વામી મહારાજ.